नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 विषय वाणिज्य पत्रव्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस में विभाग बी एसपी नी अंदर प्रकरण 5 कंपनीना संचालको पाना नंबर 125 थी आपणे अभ्यास करीशुं। कंपनी एक विशाल व्यावसायिक संकुल छे। कंपनीनो जन्म कंपनी ધારાની જોગવાઈ મુજબ થાય છે, એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે। તે પોતાની મેળે કામ કરી શકતી નથી, પરંતુ તેની અંદર કંપનીના વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો અને શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે। તે આખા દેશમાં ફેલાયેલી હોય છે। શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફાર થતો રહેતો હોય છે। કંપનીનું કદ વિશાળ હોય છે અને આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન વધતી જતી હરીફાઈને કારણે સંચાલકીય હોશિયારી કે બાબતની જરૂરિયાત ઊભી થતી હોય છે। કંપનીની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી, આથી વહીવટ કરવા પ્રતિનિધિઓની નિયુક્તિ કે પસંદગી કરવામાં આવે છે। કંપનીનું કામકાજ આ બધા પ્રતિનિધિઓના સમૂહ દ્વારા થતું હોય છે, જેને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે। યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની કેટલીક કાયદાઓનું પાલન કરવું પડે છે। કંપની અસ્તિત્વમાં આવ્યા પછી 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજવી પડે છે। દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજવી જોઈએ। સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ। જો કોઈ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો કાયદા મુજબ વિડીયો કોન્ફરન્સન દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટછાટ આપવામાં આવેલી હોય છે। કંપનીનો ધારો 2013 મુજબ સભા માટે ઓછામાં ઓછી 3માંથી 1 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો સભામાં હાજર રહેવા જરૂરી છે અને કંપનીના નવા કાયદા મુજબ ઓછામાં ઓછા 1 ડાયરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોવો જોઈએ। આપણે કંપનીના સંચાલકો છે એની આપણે પ્રાથમિક માહિતી મેળવી જોઈએ। કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 વસ્તુ જરૂરી છે, એક માલિકી અને બીજા સંચાલક। કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરવાના માલિકો છે, જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે અને કંપનીનું સંચાલન કરતા તેમાંથી નીકળતા પરિણામ, નફો કે નુકસાન માલિકીને ફાળે જાય છે। કંપનીનું સારું સંચાલન નામ, પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય છે। જ્યારે અણઘડ વહીવટ હોય એટલે કે અસ્ત વ્યસ્ત વહીવટ હોય તે ખોટને આમંત્રણ આપતો હોય છે। તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીઓના સંચાલકો પોતે જે તે કંપનીના શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે, જેની અંદર યોગ્ય સંચાલકી અને કાબેલિયત ભરી વહીવટથી કુશળતાથી એને સફળતાની ટોચ પર લઈ જતા હોય છે। આપણા ભારત દેશમાં કંપનીના સંચાલનમાં જુદા જુદા સમયે સમયે ફેરફાર થતા રહ્યા છે અને વર્તમાન સમયની અંદર કંપનીના સંચાલક મંડળ દ્વારા જે કંપનીનું સંચાલન થાય છે તેમાં સંચાલક મંડળને મદદરૂપ કરવા માટે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક કરવી જરૂરી છે, જેને MD કહેવામાં આવે છે। મેનેજિંગ ડાયરેક્ટર છે એ કંપનીનું આખું સંચાલન કરતા હોય છે, આખું મેનેજમેન્ટ કરતા હોય છે। સંચાલક અને સંચાલક મંડળ, તેમની આપણે ડેફિનેશન જોશું કે કંપનીના કાયદા મુજબ સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલા સંચાલક। એ ઉપરાંત કંપનીના સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકોએ પણ એની મતમતાંતર પ્રમાણે આપી છે। તેમાં પહેલી વ્યાખ્યા છે કે સંચાલક એ એવી વ્યક્તિ છે કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર ઘડે છે। બીજું, સંચાલક એ એવી વ્યક્તિ છે જે આવેદનપત્ર અને નિયમનપત્રીને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ સંચાલન કરતો હોય છે।
જેને સંચાલક મંડળ તરીકે. અહીં ખાસ વાત એ નોંધવાની કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરી શકે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. કે બે ત્રણ ચાર જણા થઈ સાથે મળીને કોઈ પણ વ્યક્તિ કંપનીનું હેડલિંગ કરતા હોય તેને સંચાલક મંડળ કહેવામાં આવે છે. કંપનીનું સંચાલન કરવા સંચાલન મંડળને સર્વોચ્ચ સત્તા છે, એટલે તમામ સત્તાઓ એની પાસે રહેતી હોય છે. અને આ કંપની રૂપી શરીરમાં આખું સંચાલક મંડળ તેમના મગજ તરીકે કામ કરતું હોય છે. સંચાલકોનો કાનૂની દરજ્જો, કે સંચાલકો પાસે નિયમની દ્રષ્ટિએ કેટલા દરજ્જા, કેટલી એની પાસે ફરજો હોય છે તે જોશું આપણે. કે જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં ન્યાય એટલે કે અદાલતે કે કોર્ટે આપેલા ચુકાદાઓને ધ્યાનમાં રાખી સંચાલક કેટલી ચારથી પાંચ રીતે એને કાનૂની દરજ્જા હોય છે. તો પહેલો કાનૂની દરજ્જો છે કે સંચાલક એક પ્રતિનિધિ તરીકે જરૂરી છે. હવે સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે, તેઓને ચૂંટણી દ્વારા ચૂંટી નિમવામાં આવે છે અને તેમની સેવા બદલ તેમને મહેનતાણું એટલે કે પ્રતિનિધિને મહેનતાણું આપવામાં આવે છે. અને તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી, કારણ કે તેને કંપનીએ એને ચૂંટી કાઢેલા પ્રતિનિધિ દ્વારા થતા હોય છે. એટલે આવેદનપત્રમાં જણાવેલી મર્યાદામાં રહી અને પ્રતિનિધિ તેમનું કાર્ય કરવાનું હોય છે. અને કોઈ પણ સત્તા બારેના એટલે કે કંપનીના સંચાલકો છે એના સિવાયના એટલે સત્તા બહારના જો કોઈ કાર્ય માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરતું હોય છે. બીજું છે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. શેરધારકો કંપનીના માલિકો છે અને પોતપોતાની પ્રતિનિધિને તેઓ ચૂંટી કાઢે છે, એટલે કે સંચાલકો પોતપોતાના વ્યવસ્થિત કેપેબલ માણસ હોય એ એક વ્યક્તિ સભ્યને ચૂંટે છે અને તે તમામ સંચાલન તરીકે કાર્ય કરે છે. આથી આમ સંચાલકો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે અને માલિકીની હેસિયતથી શેર વેચણી, શેર પર હપ્તા મંગાવવા આ બધા પ્રકારના નિર્ણયો એ વહીવટી ભાગીદાર તરીકે લેતા હોય છે. પરંતુ તેમ છતાં તેમને ભાગીદાર તો ન કહી શકાય, કારણ કે એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, માટે સંચાલકોને જવાબદાર બનાવી શકાતું નથી. ભાગીદારો વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપો છે, કારણ કે એ જ્યારથી સ્થાપના કરે ત્યારથી કરીને અંતિમ સમય સુધી એ લોકો એકબીજાના સધિયારા સાથ આપવો પડે છે, એટલે કે જ્યારે સંચાલકો વારાફરતી નિવૃત્ત થવું પડતું હોય છે. સંચાલકો ટ્રસ્ટી તરીકે, કે સંચાલક મંડળ એક ટ્રસ્ટી તરીકે તેનો વહીવટ કરે છે, એટલે કે જ્યાં કંપનીનો હિત જળવાય તે રીતે સાચી રીતે સંચાલક મિલકતનો વહીવટ કરતા હોય છે. આવા વહીવટ કરતી વખતે સંચાલકોએ અંગત લાભ કે નફો કરી શકતા નથી, તેમ છતાં એ સંચાલકોએ કંપનીના ટ્રસ્ટી તો નથી. કંપનીની બધી મિલકતો સંચાલકોના નામે નહીં પરંતુ કંપનીના નામે હોય છે, કારણ કે કોઈ વ્યક્તિના નામે નહીં, કંપની એક નામ ધારણ કરે છે એટલે એના નામે હોય છે. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે છે તે પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે છે. જ્યારે સંચાલકો અદાલતમાં કાર્ય કરી શકે પરંતુ ત્યારે તે પોતાના નામથી નથી કરી શકતો, પરંતુ કંપનીના નામથી કરી શકે છે. એટલે કંપનીના જે તે નામ હોય, સંચાલકો પોતે વ્યક્તિગત રીતે કોઈ પણ નામથી લડી નથી શકતા, પરંતુ આ સંચાલક મંડળ ભેગા થઈ અને કંપનીનું નામ રાખે છે અને કંપનીના નામ ઉપરથી તમામ તંત્ર સંચાલન મંડળ વ્યવસ્થિત રીતે ચાલતું હોય છે. સંચાલક કર્મચારી તરીકે, કે કંપનીના ડાયરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી, માટે એને કંપની કેટલાક હેતુઓ માટે કંપનીના અધિકારીઓ હોય છે. તે કંપનીના પગારદાર કે કર્મચારી નથી, પરંતુ તે પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવતા હોય છે. એટલે કંપનીના ટ્રસ્ટીના કેટલા લક્ષણો ધરાવે છે, જે ચાર પ્રકારના છે આપણે તેને આપણે જોશું. સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક. પહેલું છે સંચાલકોની સંખ્યા. તો જાહેર કંપની અને ખાનગી કંપની અને એકલ કંપની આ ત્રણ કંપનીના પ્રકાર છે.
તેમાં સૌથી પહેલા જાહેર કંપની માટે ઓછામાં ઓછા 3 ડાયરેક્ટર કંપનીમાં હોવા જરૂરી છે, જ્યારે ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 ડાયરેક્ટર હોવા જરૂરી છે, અને એકલ વ્યક્તિ માટે ઓછામાં ઓછો 1 ડાયરેક્ટર કંપનીમાં હોવા જરૂરી છે, અને કોઈ પણ કંપનીમાં વધુમાં વધુ 15 ડાયરેક્ટર રાખી શકાય. પરંતુ ખાસ વાત કે કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ ડાયરેક્ટર પણ નિમી શકે છે, એટલે એને જાહેર સભામાં સંચાલક મંડળમાં એને ઠરાવ પસાર કરવો પડે તો જ વધારે ડાયરેક્ટર નિમી શકે છે. હવે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડાયરેક્ટર બની શકે? ડાયરેક્ટર એટલે શું કે જેને મેનેજમેન્ટ કહેવાય, આખી જ સંસ્થા હોય કે આખી કંપની હોય તેનું તમામ સંપૂર્ણ અન ટુ ધી લાસ્ટ પહેલેથી છેલ્લે સુધી તમામ વહીવટ કરે એને ડાયરેક્ટર કહેવાય. કે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડાયરેક્ટર સહિત એક સાથે વધુમાં વધુ 20 કંપનીમાં ડાયરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે. પરંતુ એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડાયરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમણૂક આપી શકે, એટલે કંપનીના કાયદા મુજબ એમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી હોય છે, અને ખાસ કરીને શેરહોલ્ડરો દ્વારા તેનો ઠરાવ કરી અને સંખ્યા પણ ઘટાડી શકે છે. જો ડાયરેક્ટર ઉપરોક્ત કોઈ પણ નિયમનો ભંગ કરે તો તે દંડને અને શિક્ષાને પાત્ર બનતા હોય છે. ત્યાર પછી છે સંચાલકોનો ઓળખ ક્રમાંક. કે કોઈ પણ સંચાલક મંડળ જ્યારે કંપનીની સ્થાપના કરે ત્યારે સરકાર તરફથી એ ડાયરેક્ટર એને ઓળખ ક્રમાંક એને ફાળવી આપવામાં આવતો હોય છે. તેના માટે તેને અરજી કરવી પડે છે, અને અરજી કરે ત્યારથી કરીને કેન્દ્ર સરકાર એટલે કે હાઈકોર્ટ જે દિલ્હી સરકાર આપણી કંઈ 1 મહિનામાં અરજદારને ડાયરેક્ટરનો ઓળખ કાર્ડ એના માટે ઓળખ ક્રમાંક ત્યાંથી જ ફાળવતા હોય છે. કોણ? કેન્દ્ર સરકાર, જે આપણી ભારત સરકાર કહી તો દિલ્હીમાં કહેવામાં આવે છે. ત્યાંથી આવી કંપની મંડળ સંચાલક મંડળ કંપનીની મંજૂરી માંગે ત્યારે તેમના માટે તેમને ઓળખ ક્રમાંક માટે અરજી કરે અને કેન્દ્ર સરકાર તેને ઓળખ ક્રમાંક ફાળવે. જો કોઈ પણ વ્યક્તિ બીજા ડાયરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં, કારણ કે આ ઓળખ ક્રમાંકની ઓળખ થયાના 1 મહિનામાં જ કંપની તે ડાયરેક્ટર હોય તો તેને જાણ કરવી પડે છે. જો એની પાસે 1 ડાયરેક્ટર હોય અને બીજા ડાયરેક્ટરની માંગણી કરે તો કંપની પોતે જવાબદાર બને છે અને તેને જાણ કરવી પડે. આમ કંપની પોતાના તમામ ડાયરેક્ટરના ઓળખ ક્રમાંક નક્કી ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરે, અને જો તે નક્કી કરેલા સમયમાં જાણ ન કરે તો તે અધિકારી દંડને પાત્ર ઠેરવતા હોય છે. હવે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. સંચાલકની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે? તે કે કંપનીના કાયદા મુજબ કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત રીતે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, અને એમાં દરેક કંપનીએ તેની નિમણૂક ફરજિયાત હોય છે. તેમાં કોણ કોણ આવી શકે? તો કે કંપની સંચાલક તરીકે સૌથી પહેલાં તો ભાગીદારી પેઢી, પછી તેમાં ટ્રસ્ટ. કોઈ પણ કંપની વ્યક્તિઓનું નિમણૂક સંચાલન તરીકે કરી શકે નહીં, પરંતુ સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. તો એના માટે 2013 મુજબના કાયદા મુજબ કેટલીક જોગવાઈઓ છે જે આપણે જોશું. તો પહેલી છે કે પ્રથમ સંચાલકની નિમણૂક. જ્યારે કંપની પ્રથમ ડાયરેક્ટરની નિમણૂક અને નિયમનપત્રમાં જોગવાઈ કરેલી ન હોય અને આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિના યોગ્ય રીતે નિમાયેલ ડાયરેક્ટર તરીકે તેને એને ગણતરી કરવામાં આવે છે. કોઈ પણ એકલ વ્યક્તિની કંપની હોય ત્યાં કાયદાની દ્રષ્ટિએ આવા સભ્ય દ્વારા ડાયરેક્ટર અથવા ડિરેક્ટરની નિમણૂક કરવામાં ના આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણાય. એટલે કે એક વ્યક્તિ દ્વારા જે કંપની હોય એમાં કોઈ એક માણસની જ વ્યક્તિ હોય ત્યાં પ્રથમ વ્યક્તિનું નામ હોય તે પોતે સંચાલક મંડળ ગણાય. જ્યારે કંપની આવા સંચાલક મંડળની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે પ્રથમ સંચાલક તરીકે તે બની જતો હોય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. કોઈ પણ કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે, જે દર વર્ષે આ પ્રમાણે સંચાલક મંડળની નિમણૂક થાય, અને તેમાં કોઈ પણ સંચાલક મંડળ નિવૃત્ત થઈ રહ્યા હોય તો તેની ખાલી જગ્યામાં નવા સંચાલકને નિમવામાં આવે છે, અને કંપની તરફથી
આવા ડાયરેક્ટર તરીકેની એની યાદી બહાર પાડી અને સંચાલક મંડળનો ઓળખ ક્રમાંક તેને રજૂ કરવો પડે અને જો વ્યક્તિ ડાયરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયક ઠરે તો તેને જાહેર કરવું પડે છે, કારણ કે ડાયરેક્ટર તરીકે નિમાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવો પડતો હોય છે અને તેને સંમત હોય તો તેને સંમતિ માટે એને રજિસ્ટ્રાર સામે એને રજૂઆત કરવી પડે છે. એટલે સંચાલક મંડળ એને નિમણૂક બાબતે બધી જ જોગવાઈઓ એના નિયમન પત્રમાં દર્શાવવી પડે છે અને આવા બધા ડાયરેક્ટર જો નિવૃત્ત થતા હોય તો આવી નિયમન પત્રમાં કંપનીની જોગવાઈ જો હોતી નથી તો ડાયરેક્ટર કુલ સંખ્યામાં ઓછામાં ઓછા 3 માંથી 2 એટલે ડાયરેક્ટર નિવૃત્ત થવા પાત્ર હોય તો 3 માંથી 2 ભાગોના સંચાલક મંડળ પૈકી દર વર્ષે સિનિયર વ્યક્તિ હોય તેમાંથી 3જો ભાગ નિવૃત્ત થતો હોય છે. એટલે ટૂંકમાં કહી તો 3 વર્ષના ગાળા દરમિયાન કે 3 વર્ષના પીરિયડ દરમિયાન નિવૃત્ત થતા 3જા ભાગમાંથી 2જા ભાગના સંચાલકો બદલાઈ જતા હોય છે અને નિવૃત્ત થયેલા જે ડાયરેક્ટરની ખાલી જગ્યા પડે ત્યાં કંપનીના નિવૃત્ત થયેલા ડાયરેક્ટર એ ફરીથી પણ પોતાનું નોમિનેશન એટલે કે વારસદાર તરીકે એટલે એનું નામ નોંધી શકે છે. હવે સંચાલકોના પ્રકાર છે તો સંચાલકોના કુલ 7 પ્રકાર છે. એક સ્વતંત્ર ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર, નોમિની ડાયરેક્ટર, વધારાના ડાયરેક્ટર, વૈકલ્પિક ડાયરેક્ટર, ડિરેક્ટરના સમય પૂરા થતાં અગાઉના ડાયરેક્ટરની નિમણૂક અને નાના શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડાયરેક્ટર. તો સંચાલકોના પ્રકારમાં પહેલો કંપનીનો ડાયરેક્ટર છે સ્વતંત્ર ડાયરેક્ટર, જેને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કહેવામાં આવે છે. કંપનીના 2013માં જોગવાઈ કરેલી એમાં ઓછામાં ઓછા 3 ભાગમાંથી 1 ભાગ સ્વતંત્ર સંચાલક હોય છે અને તેમના કંપનીના અમુક વર્ગો માટે સ્વતંત્ર સંચાલકોની લઘુત્તમ સંખ્યા એટલે ઓછામાં ઓછી સંખ્યા નક્કી થતી હોય છે, જેમાં જે વ્યક્તિ મેનેજિંગ ડાયરેક્ટર ન હોય અને પૂર્ણ સમય માટે પણ ડાયરેક્ટર ન હોય તે નોમિની ડાયરેક્ટર ન હોય, નોમિની એટલે વારસદાર પણ ન હોય, ત્યારે આવા સ્વતંત્ર ડાયરેક્ટરની એની એને ડેટા બેંકમાંથી એને નોંધ કરવાની હોય છે અને આવા સંસ્થાએ આ પ્રકારની ડેટા બેંક તેને ઊભી કરવી પડતી હોય છે, જેમાં સંચાલક તે વ્યક્તિ કામ કરવા ઈચ્છતી હોય તો સ્વતંત્ર રીતે તો એ વ્યક્તિના નામ, સરનામા અને લાયકાત દર્શાવવી પડતી હોય છે અને તેથી તેને નિમણૂક સામાન્ય સભામાં એને મળી જતી હોય છે. હવે સ્વતંત્ર રીતે સંચાલક મંડળ હોય તો સળંગ 5 વર્ષની હોય છે અને સ્વતંત્ર સંચાલકને ફરીથી પણ નિમણૂક બની શકે છે કે નિમણૂક થઈ શકે છે. ક્યારે? તો કે બોર્ડના અહેવાલ મુજબ એને નિમણૂકની જાહેરાત કરવી પડે અને તેમાં પસંદ થયેલા કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે તેને એને નિર્દેશ કરવો પડે અને જો વધુમાં વધુ 2 વર્ષ કે વધુમાં વધુ 2 મુદત એટલે કે 10 વર્ષ સુધી હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા કરે અને ફરીથી પણ તે નિમણૂકને પાત્ર સ્વતંત્ર ડાયરેક્ટ બની શકે છે. આમ દર 3 વર્ષે ડાયરેક્ટરને કંપનીના કોઈ પણ હેસિયતથી કે આડતકરી રીતે કોઈ પણ બીજા કાર્યમાં જોડી શકાય નહીં અને તેને નિમણૂક સીધી રીતે આપી શકાતી નથી. તો એના માટે 5 રીતે એને સ્વતંત્ર ડાયરેક્ટરને નિમણૂક આપી હોય તો 5 રીતે એને એની પરમિશન જરૂરી છે. તો એમાં પહેલી છે કે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલા કોઈ પણ વ્યક્તિ છે તેના બોર્ડના નિયમ મુજબ તે જે વિસ્તાર હોય કે વિભાગો તેમાં એમાં નિષ્ણાંત અને અનુભવી હોવો જરૂરી છે. બીજું કે આવી કંપની ગૌણ અને સહાયક કંપની હોવી જોઈએ નહીં. ત્રીજું, આવી કંપની કોઈ પણ સંચાલકોના સગા હોવા જોઈએ, રિલેશનશીપ ન હોવું જોઈએ. ચોથું કે આવી કંપનીના સાથે ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે તે આર્થિક કે નાણાકીય બાબતે 2 વર્ષ અગાઉ કોઈ પણ જાતનો એની સાથે વ્યવહાર હોવા જોઈએ નહીં. પાંચમું છે કે કંપનીના મુખ્ય સંચાલક જે છે જેને KMP કહેવાય એ નિમણૂક પામેલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. એટલે સ્વતંત્ર રીતે ડાયરેક્ટર કોઈ પણ કંપનીમાં એને અરજી આપવામાં આવે તો આવી વ્યક્તિ કોઈ પણ રીતે એને નિમણૂકને પાત્ર રહેતો નથી, જેના માટે આપણે 5 પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો. બીજું છે મેનેજિંગ ડાયરેક્ટર.
મેનેજિંગ ડાયરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એમસીક્યુમાં ખૂબ જ અગત્યનો છે. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું એક વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ કંપનીનું સ્વરૂપ છે, જેનામાં કંપનીની કુશળતા, નીતિ નિયમતા અને ધંધાદારીની એમાં હોશિયારી માંગી લે છે, જેને સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. અને જુદા જુદા શહેરોમાં અને રોજબરોજ વહીવટ સંભાળતી કંપની નહીં, પરંતુ રોજબરોજના વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડાયરેક્ટર કે પૂર્ણ સમયના ડાયરેક્ટર કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. અને આવા રોજબરોજના વહીવટ અને સંચાલક મંડળના જે નિર્ણયો છે તેને ડાયરેક્ટરે અમલ કરવાના હોય છે. એટલે કે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક કોના દ્વારા નક્કી કરવામાં આવે? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર, જેને સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે નોમિની ડાયરેક્ટર, એટલે કે વારસદાર. એના માટે ત્રણ રીતે ડાયરેક્ટર નિમી શકાય. પહેલું છે કે કોઈ પણ સંસ્થા સાથે સમજૂતી થઈ અને નોમિનેશન કરવામાં, એટલે કે વારસદાર કરવામાં આવનાર વ્યક્તિને ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. બીજું કે વર્તમાન સમયના કાયદા મુજબ કોઈ પણ સંસ્થા એ નોમિનેટ કરેલી, એટલે વારસદાર કરેલી વ્યક્તિને પણ નિમી શકે છે. ત્રીજું, સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કંપની શેરધારણ કરવાની રૂહે કે બાબતે એને નોમિનેટ વ્યક્તિને ડાયરેક્ટર તરીકે નિમી શકે છે. ચોથો છે વધારાના ડાયરેક્ટર. ઘણી વખત નિષ્ણાત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય તેમાં તેનો સમાવેશ ન થાય તો પછી એવા નિયમન પત્રમાં તેને ધ્યાનમાં રાખી અને કોઈ પણ સમયે આવા વ્યક્તિની નિમણૂક કરી શકે છે. જો વ્યક્તિ સામાન્ય સભામાં ડાયરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તો આવી વ્યક્તિને નિમણૂક આપી શકાતી નથી, એટલે કે તેની વાર્ષિક સામાન્ય સભા સુધી તેને લઈ જવું પડે છે, એટલે તેની મુદત વધારવી પડે છે. અને ત્યાર પછી તે વ્યક્તિને કાંઈ પણ સુધારો કરવો હોય કે ફરી લેવા કે નહીં તે આપણે એને કંપનીના સંચાલક મંડળો નિર્ણય લે. પાંચમું છે વૈકલ્પિક ડાયરેક્ટર, કે કંપનીના સંચાલકોનો ડાયરેક્ટર એક મુખ્ય અંગ ગણવામાં આવે છે. અને તેના માટે ભારત સરકારે બહાર પાડેલા કે ભારત સરકાર ભારતમાં રહેતા હોય અને તે બદલે જે ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવે તો આવા આવે તેને વૈકલ્પિક સંચાલક તરીકે એને ઓળખવામાં આવે. હવે વૈકલ્પિક ડાયરેક્ટરની કોઈ પણ નિમણૂક માટે નિયમનપત્રમાં અથવા તો એની સામાન્ય સભામાં ઠરાવ જરૂરી બનતો હોય છે. કંપનીના કાયદા મુજબ આવી વૈકલ્પિક ડાયરેક્ટરની નિમણૂક તો જ કરી શકાય જો સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે તે વ્યક્તિ નિમણૂકને પાત્ર હોય તો. એટલે કંપની આવા ડાયરેક્ટર કે વૈકલ્પિક ડાયરેક્ટરના પદ ધરાવતી વ્યક્તિને ડાયરેક્ટ નિમણૂક કરી શકતી નથી. એના માટે એને વૈકલ્પિક એને ઓપ્શન આપવામાં આવે છે, એ તો જ એ વ્યક્તિને ડાયરેક્ટર તરીકે નિમવું કે નિમવું નહીં તે સંચાલક મંડળ નક્કી કરતી હોય છે. છઠ્ઠું છે ડાયરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડાયરેક્ટરની જગ્યાએ નિમણૂક. હવે કોઈ પણ સભામાં ડાયરેક્ટરની હોદ્દાની મુદત પૂરી થતી હોય તેને સૌથી પહેલાં તેને દૂર કરવો કે નહીં, તેની મુદત પૂરી ન થતી હોય ત્યારે તે કંપનીના સંચાલક મંડળ શું કરે? તો કે જે કંપનીનું સૌથી પહેલાં નિયમન પત્ર હોય તેને ધ્યાનમાં રાખી બોર્ડ ઓફ ડાયરેક્ટરની સભામાં ખાલી જગ્યા પડેલી એ ડાયરેક્ટરની નિમણૂક કરતા હોય છે, અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા તેની નિમણૂક કરી શકે છે. અને ડાયરેક્ટરની જગ્યાએ જે નિમાયેલા ડાયરેક્ટર ખાલી પડેલ ન હોય ત્યાં સુધી તે હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધી તે સમય માટે હોદ્દો ધરાવી શકે છે અને તેના માટે સાત રીતે એનેથી નિમણૂક આપી શકાય છે. તો પહેલું કે સંચાલક મંડળના ડાયરેક્ટરને દૂર કરવામાં આવે. બીજું, છેલ્લા એક વર્ષ દરમિયાન સંચાલક મંડળની સભામાં પરવાનગી એટલે રજા મેળવ્યા વગર ગેરહાજર રહેતો હોય તો. ત્રીજું કે ડાયરેક્ટર જો અસ્થિર મગજનો મૃત્યુ પામે કે નાદાર જાય થાય ત્યારે. ચોથું, અદાલતે તેને ગેરલાયક ઠેર જાહેર કર્યો હોય. પાંચમું કે તે અન્ય કોઈ પણ ગુનાને કારણસર અદાલત તરફથી તેને દોષિત કરવામાં આવ્યો હોય. છઠ્ઠું છે કંપનીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ કરાર કરવામાં તે નિષ્ફળ ગયો હોય ડાયરેક્ટર. સાતમું છે કે કંપની ખાનગી કોઈ પણ કંપની હોય તેના નિયમન પત્રમાં કોઈ બીજા કારણો પણથી પણ વ્યક્તિને કોઈ બેદરકાર ઠરવ્યો હોય તો.
એટલે સાત રીતે ડાયરેક્ટરનો સમય પૂરો થતા પતિની નિમણૂક કરી શકાય છે. સાતમું છે નાના ડાયરેક્ટ શેરહોલ્ડર્સ દ્વારા ડાયરેક્ટર કે કંપનીના જૂના કાયદા મુજબ એટલે 2013ના કંપનીના કાયદા મુજબ નાના શેરહોલ્ડરો એ ડાયરેક્ટરની નિમણૂક કરી શકે છે. અને આવા નાના શેરહોલ્ડર એટલે કે જેમના શેરની કિંમત રૂપિયા 20,000થી વધુ ન હોય તેવા એવા નાના શેરહોલ્ડર કહેવાય. તે નિયત કરવામાં આવી તે રકમથી વધુ ન હોવી જોઈએ, એટલે કે વધુમાં એવી જોગવાઈ છે કે આવા નાના શેરહોલ્ડરની સંખ્યામાં ઓછામાં ઓછી 1,000 એના સંખ્યા હોવી જોઈએ. પછી આજના આ પાર્ટ વનનો અંતિમ મુદ્દો છે સ્ત્રી ડાયરેક્ટર કે નવી કંપની ધરાવનાર મુજબ કોઈ પણ જોગવાઈમાં કરવામાં આવેલી છે કે નહીં. તે નોંધાયેલી કંપનીએ ભરપાઈ કરેલી શેરમૂડી રૂપિયા 100 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછો 1 સ્ત્રી ડાયરેક્ટરની નિમણૂક કરવી પડતી હોય છે. એટલે હવે તો ભારત સરકારે આપણા દરેક ખાતામાં દરેક વિભાગમાં કરી નાખ્યું કે 33% સ્ત્રીઓને અનામત રાખવી. એટલે આવી રીતે કોઈ પણ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય તેની અંદર પણ એને જ્યારે ડાયરેક્ટરની નિમણૂક કરતા હોય, સંચાલક મંડળની નિમણૂક કરતા હોય ત્યારે 1 સ્ત્રી ડાયરેક્ટર એની અંદર હોવી જરૂરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય SPCCમાં પ્રકરણ 5 કંપનીના સંચાલકો પાના નંબર આપણે કે તેમના 125થી કરી અને 130 સુધીનો આજે આપણે આ પાર્ટ 1 દ્વારા અભ્યાસ કર્યો. હવે પાર્ટ 2 દ્વારા બાકીના સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતોનો ત્યાર પછી આપણે અભ્યાસ કરીશું. જેટલા મુદ્દા બોર્ડ પર દેખાય છે તે મુદ્દામાંથી આપણે જાતે ગમે તે 5 પ્રશ્નો તમારી જાતે લખી અને ગૃહ કાર્ય સ્વરૂપે મને તમે મોકલાવશો. અસ્તુ.